કાસ આ બાબતો 20ની ઉંમરે ખબર હોત. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું વિષ્ણુ આહિર. મારા વહાલા મિત્રો, હું અહીંયા સુધી પહોંચ્યો છું તો મારી સંઘર્ષભરી સફળતાની કહાનીના, મારી સફળતાની જીદના અમુક શબ્દો જે તમને સફળતાના શિખરો સુધી લઈ જશે. જીવનમાં અમુક બાબતોનો હંમેશા અફસોસ રહે છે. ઘણીવાર આપણે ભૂતકાળમાં કરેલી નાની કે મોટી ભૂલોને લીધે જીવનભર પછતાવવું પડે છે અને પછી અફસોસ થતા વિચાર આવે કે કાશ મેં આ સમયમાં આવું કર્યું હોત તો આજે મારી પરિસ્થિતિ કંઈક અલગ જ હોત. આ ઉંમરમાં દરરોજ નવું નવું શીખતા રહેવું. હું મારા વિદ્યાર્થીઓને પણ કહેતો હોઉં છું કે તમે શીખવાનું ક્યારે બંધ ન રાખજો. અભ્યાસ તો છે જ, સાથે સાથે નવા નવા કૌશલ્યો પણ શીખવા જરૂરી છે, તે ભવિષ્યમાં તમને કામ આવશે. એટલું શીખજો કે ક્યાંક કાળી મજૂરી કરવાનો વારો ન આવે. આ ઉંમરે ટાઈમ પાસ વધુ થતો હોય છે. મિત્રોની વાતોમાં આવી જવું, આંટાફેરી કરવી, જ્યાં ત્યાં રખડવું, આ બધું ન થવું જોઈએ. ટાઈમ પાસની કિંમત આખી જિંદગી ચૂકવવી પડે છે. અત્યારથી જ તમે વિચારી લ્યો કે મારે ભવિષ્યમાં શું કરવું છે. એ દિશામાં, એ ફિલ્ડમાં અત્યારથી જ નવું નવું શીખતા રહો. અત્યારથી જ કરિયર બનાવવામાં ધ્યાન આપો, નહીં કે મિત્રોને જોઈ લાપરવાહ થઈ જવું. ઇન્ટરનેટનો સારા માર્ગે ઉપયોગ કરો, નહીં કે ફક્ત ગેમ રમવામાં જ. એમાં દુનિયાભરનું જ્ઞાન છે જે તમને તમારા સપના પૂરા કરવામાં મદદરૂપ થશે. મિત્રોની વાતોમાં ક્યારેય ન આવવું. એની પરિસ્થિતિ, એના રસ્તાઓ બધું જ અલગ છે અને તમે અલગ છો, માટે ક્યારેય એની કોપી ન કરવી. તમારે તમારા રસ્તે જ ચાલવું. તમારી અંદર અદ્ભુત શક્તિઓ રહેલી છે, એને ઓળખો, તમારા ટેલેન્ટને બહાર લાવો. આજે હું અહીંયા સુધી પહોંચ્યો છું તો મારી જિજ્ઞાસા વૃત્તિ, શીખવાની આદતોને લીધે જ, અને બસ સફળ થવાની જીદને લીધે જ. શીખેલા જ્ઞાનનો ઉપયોગ કરો, વધારે ને વધારે અનુભવો લ્યો. અત્યારે જેટલી ભૂલો કરવી હોય તેટલી કરી લ્યો, પણ ભવિષ્યમાં એકેય ભૂલ નથી કરવાની. અત્યારે જેટલી ભૂલો કરી લેશો ને તેટલી ભવિષ્યમાં ઓછી થશે. સ્કૂલ કોલેજોમાં તમને અભ્યાસક્રમ આપી ભણાવી ગણાવીને પછી પરીક્ષા લેવામાં આવે છે, પણ હવે પછી તમે જીવનની પરીક્ષા આપશો. તેમાં તમને ક્યાંય સિલેબસ નહીં આપવામાં આવે કે નહીં તમને કોઈ શીખવાડે, નહીં પરીક્ષાની તારીખ આવે. તમારે ડાયરેક્ટ સીધા પરીક્ષા આપવાની રહેશે, એટલે એ પ્રમાણે અત્યારથી જ તૈયાર થાઓ. ભવિષ્યની ચિંતા ન કરો. જો તમે અત્યારે તમારા ગ્રુપમાં, તમારા મિત્રોથી કે તમારી આસપાસના લોકોથી હોશિયાર છો, તો તમે ભવિષ્યમાં પણ હોશિયાર જ હશો. તમે એ બધાથી આગળ જ હશો એ હું ખાતરીથી કહું છું. પણ એની એક જ શરત એ છે કે બધાને જોઈને તમે એના જેવા ન થઈ જતા. તમારા માતા પિતા પાસેથી, વડીલો પાસેથી એના જીવનના અનુભવો લ્યો અને એક બુકમાં એ બધા અનુભવો લખો. એમણે એમના જીવનમાં કઈ કઈ ભૂલો કરી છે એ પ્રથમ લખો, અને કયા કયા સારા નિર્ણયો લીધા છે એ બધું જ લખો. ભવિષ્યમાં આવી ભૂલો તમારે ક્યારેય પણ ન કરવી, એ એમાંથી શીખવું. આળસ ક્યારે ન કરવી. અત્યારથી જ મહેનત, પરિશ્રમ કરો. સારી આદતો તમને સફળ બનાવી દેશે. તમે જરૂર સફળ થશો, જરૂર. ધન્યવાદ.